તો બીજા મહત્વના સમાચાર મળી રહ્યા છે. પીએમ મોદીના ગઢમાં પ્રિયંકા વાડરા. તો પીએમ મોદીના ગઢમાં પ્રિયંકા વાડરાને લઈને મહત્વના સમાચાર અહીંયા મળી રહ્યા છે. વારાણસી જશે પ્રિયંકા ગાંધી વાડરા. તો મહત્વના સમાચાર અહીંયા કહી શકાય, તેઓ 4 દિવસીય પ્રવાસે જવાના છે. હવે લોકસભા ચૂંટણીનું રણસિંગુ ફૂંકાઈ ગયું છે ત્યારે પ્રિયંકા ગાંધીનો 4 દિવસનો યુપીનો પ્રવાસ. લખનૌમાં પ્રિયંકા ગાંધીએ યોજી મુલાકાત. તો પીએમ મોદીના સંસદીય ક્ષેત્રમાં પ્રિયંકા ગાંધી વાડરા. જનતાના નામે પ્રિયંકા ગાંધીએ લખ્યો પત્ર. આપની વાત સાંભળ્યા વિના પરિવર્તન નહીં થઈ શકે, હું આપની પાસે પહોંચી સંપર્ક કરીશ. પ્રિયંકા ગાંધીનો 4 દિવસનો યુપીનો પ્રવાસ. હવે લોકસભાની ચૂંટણીને મહાસંગ્રામને 36 દિવસ બાકી રહ્યા છે ત્યારે સૌ પક્ષ પોતાની રણનીતિ ઘડવા માટે તૈયાર થઈ ગયા છે. ત્યારે જનતાના નામે પ્રિયંકા ગાંધીએ પત્ર લખ્યો છે. આપની વાત સાંભળ્યા વિના પરિવર્તન નહીં થઈ શકે, તે રીતનો તેમના દ્વારા પત્રમાં લખવામાં આવ્યો છે. હું આપની પાસે પહોંચી સંપર્ક કરીશ. તો મહત્વના સમાચાર અહીંયા, પ્રિયંકા ગાંધીનો 4 દિવસનો યુપીનો પ્રવાસ. પીએમ મોદીના સંસદીય ક્ષેત્રમાં પ્રિયંકા ગાંધીનો 4 દિવસનો પ્રવાસ. લખનૌમાં પ્રિયંકા ગાંધીએ યોજશે સભા, જેમાં જનતાના નામે પ્રિયંકા ગાંધીએ પત્ર પણ લખ્યો છે કે આપની વાત સાંભળ્યા વિના પરિવર્તન નહીં થઈ શકે, હું આપની પાસે પહોંચીને સંપર્ક કરીશ. તો વધુ માહિતી માટે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા કામેશ ચોક્સી જોડાઈ ચૂક્યા છે. જી કામેશ, જણાવો, જે રીતે પ્રિયંકા ગાંધીનો 4 દિવસનો યુપીનો પ્રવાસ છે અને તે બદલ તેમણે એક પત્ર પણ લખ્યો છે, શું છે સમગ્ર વિગત કામેશ? ચોક્કસથી આપને જણાવી દઉં કે પૂર્વે ઉત્તર પ્રદેશના પ્રભારી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરા પોતાના ચૂંટણી પ્રચારના પ્રવાસ અર્થે ઉત્તર પ્રદેશના 4 દિવસના પ્રવાસે છે અને આજે તેઓ વહેલી સવારે જ ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે પહોંચ્યા હતા. એક બાજુ આજને એમનો જે પણ સમગ્ર 4 દિવસનો કાર્યક્રમ છે તેની પર નજર કરવામાં આવે તો પ્રિયંકા ગાંધી પ્રયાગરાજથી બોટ યાત્રા કરશે અને બોટ યાત્રાના માધ્યમ દ્વારા એક અભિયાનનો પ્રારંભ કરાવશે અને બોટ યાત્રાના માધ્યમથી તેઓ પ્રવાસ વિવિધ સ્થળોએ પ્રવાસ કરી લોકોનું સમર્થન મેળવી પ્રચાર પ્રસાર કરી અને નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં તેમની જે બોટ યાત્રા જે છે તે ખતમ કરશે. આ પહેલા આ યાત્રાની શરૂઆત જ પ્રિયંકા ગાંધીએ જનતાના નામે એક ખુલ્લો પત્ર પણ લખ્યો છે અને પત્રમાં તેમણે સ્પષ્ટપણે ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમને પૂર્વે યુપીની જવાબદારી સોંપી છે, યુપીના લોકો સાથે તેમનો જૂનો સંબંધ છે અને તેઓ સાથે મળીને રાજનીતિ જે પણ યુપીની ચાલી રહી છે તેને બદલવામાં એક મહત્વની ભૂમિકા ભજવશે અને એક સિપાઈ તરીકે તેઓ કામ કરશે. ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું છે કે તમને મળ્યા વગર પરિવર્તન શક્ય નથી, માટે જ હું તમારા દ્વારે આવી રહી છું તેવો પ્રિયંકા ગાંધીએ ઉલ્લેખ કર્યો છે. એટલે સ્પષ્ટપણે પત્રમાં તેમણે સંકેત આપ્યો છે કે જે પણ યુપીમાં સ્થાનિક લોકોને જે પણ પ્રોબ્લેમ છે, જે પણ તકલીફો છે તે સાંભળવા માટે તે ડોર ટુ ડોર કેમ્પેન કરીને પ્રચાર પણ કરશે, લોકોનો અવાજ સાંભળશે અને કેવી રીતના વોટ બેંકની રાજનીતિને કોંગ્રેસ ને મજબૂત બનાવવા પ્રયાસ કરી શકાય તેની પર પણ ફોકસ કરશે.